જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને પણ ટેલિફોન સેવા મળશે. રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે અને વર્ષ 2014ના પરિપત્રની જોગવાઈઓ રદ કરીને નવો પરિપત્ર જાહેર કર્યો છે. નવા પરિપત્ર અનુસાર જેલમાં સજા કાપી રહેલા કાચા અને પાકા કામરા કેદીઓને ટેલિફોનની સુવિધા અપાશે. મહત્વપૂર્ણ છે કે પૂર્વ આઈપીએસ અને એનડીપીએસ કેસના આરોપી એવા સજીવ ભટ્ટે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ટેલિફોન સેવાની માંગ કરી હતી. આ મુદ્દે રાજ્ય સરકારે નિર્ણય લઈને હાઈકોર્ટની અરજીનો નિકાલ કર્યો છે. સચિન પાટીલ અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે. પૂરી જાણકારી સચિન. વિધિ, જે 2010માં કેદીઓને જેલમાં ફોનની જે સુવિધા છે સુવિધા શરૂ કરવામાં આવી હતી, કારણ કે અનધિકૃત રીતે ફોનનો ઉપયોગ જે કેદીઓ કરતા હતા અને જે મામલાઓ સામે આવતા હતા એના ઉપર નિયંત્રણ લાવી શકાય. પરંતુ આ જે સુવિધા છે એ સુવિધામાં કેટલાક કેદીઓને બાકાત રાખવામાં આવ્યા હતા. હવે રાજ્ય સરકારે જે હાઈકોર્ટમાં જે પોતાનો જવાબ રજૂ કર્યો છે અને એમાં કહ્યું છે કે જે 2014નો પરિપત્ર છે પરિપત્ર મુજબ નહીં, પરંતુ હવે નવા જે ઠરાવ છે ઠરાવ મુજબ બધા જ કેદીઓને આની જે સુવિધા છે એ સુવિધા મળી શકશે અને બધા જ કેદીઓ હવે ફોનનો ઉપયોગ કરી શકશે. જે અલગ અલગ જેલો છે રાજ્યની, એ જેલોમાં ટેલિફોન બુથની જે સુવિધા છે એ સુવિધા શરૂ કરવામાં આવશે. અને કોરોના સમયમાં જે કેદીઓ જેલમાં હતા એ કેદીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, કારણ કે ફોન ન હોવાથી કોઈ પણ પ્રકારનો સંપર્ક પરિવારજનો સાથે થઈ શક્યો નહોતો. અને એવામાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. અને જે અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જે પૂર્વ આઈપીએસ કે એનડીપીએસ કેસમાં અત્યારે જેલમાં છે, ત્યારે એમના તરફથી આ અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટના રાજ્ય સરકારના હાઈકોર્ટમાં જવાબ બાદ એમની અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. અને આ એક મહત્વનો કહી શકાય કે જે કે જેલના કેદીઓ છે એમના માટેની આ સુવિધા જે વાત છે એ વાત આજે સામે આવી. આભાર સચિન, આ તમામ જાણકારી બદલ.